કુલ ધરાશાયી થતા ખેડૂતો હેરાન. ઉપલેટામાં ભૂતળા દાદાના મંદિર તેમજ ખેડૂતોને જવાના મોજ નદી ઉપર આવેલ પુલ બન્યાના માત્ર 2 વર્ષમાં તૂટી ગયો હતો અને હાલ 2 વર્ષ પછી પણ નહીં બનતા ખેડૂતો અને પ્રજા હેરાન થઈ રહી છે. સાથે આ પુલમાં થયેલ ભ્રષ્ટાચારમાં દોષિતોને સજાની માંગ ખેડૂતો કરી રહ્યા છે. ઉપલેટાની મોજ નદી ઉપર ભૂતળા દાદાના મંદિર તરફ જતો પુલ 2020ની સાલ મોજ નદીમાં પૂર આવતા તૂટી ગયો હતો. આ પુલ 2018માં ₹19 લાખના ખર્ચમાં નગરપાલિકાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યો હતો અને માત્ર 2 વર્ષના જ ટૂંકા ગાળામાં નદીમાં થોડું વધારે પૂર આવતા પૂરના પાણીમાં ધોવાઈ ગયો હતો. પુલ તૂટી જતા મોજ નદીના સામાન કાંઠે આવેલ 150 જેટલા ખેડૂતોના ખેતરોએ જવા આવવા માન ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. મારો નંબર 2 ભાઈ જે રાવકલેટા આ નદી પદર નદીના કાંઠે મારી જમીન આવેલી છે અને ત્યાં જવાના રસ્તામાં મોજ નદી ઉપર જે આ મીઠો ભાઠો છે કે જે અમે પહેલાં અનેક વખત રજૂઆત કરી નગરપાલિકાએ બનાવેલો હતો, જે ભાઠો બની ગયા પછી વરસાદના પહેલાં જ વરસાદે આ ભાઠો પાછો તૂટી ગયો છે અને 1 વર્ષ ઉપરથી આ તૂટી ગયો છે. નથી એનું કોઈ સર્વે કરતા કે નથી નવું બનાવવાનું આયોજન કરતા અને આ તૂટી જવાથી ખેડૂતોને 8 કિલોમીટર ફરીને જવું પડે છે, જેથી ખાતર બિયાણ મજૂરોને વાડીએ લઈ જવા માટે ખર્ચે વધુ થાય છે, સમયની બરબાદી થાય છે અને પૈસાની બરબાદી થાય છે. એટલે માટે વહેલી તકે આ ભાઠો પાછો નવો બનાવે એવી અમારા બધા ખેડૂતોની માગણી છે. આ પુલ ઉપરથી ખેડૂતો પોતાના ખેતરે જતા હતા, જે હાલ પુલ તૂટી જતા ખેતરે જવા આવવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. ચોમાસાની સિઝનમાં પુર જેવી સ્થિતિ હોય તો ખેડૂતો પોતાના ખેતરે જઈ પણ શકતા નથી. છેલ્લા 2 વર્ષથી અહીંના સ્થાનિક લોકો અને ખેડૂતો વારંવાર આ પુલનું સમારકામ કરવા માટે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ ખેડૂતોની આ રજૂઆત સરકારના બહેરા કાને અથડાઈ રહી છે. જ્યારે પુલ બન્યાના માત્ર 2 વર્ષના જ ટૂંકા ગાળામાં ધોવાઈ જતા આ પુલના કામમાં ભ્રષ્ટાચાર થયો હોય દોષિતો સામે પગલાંની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. મોજ નદી ઉપર આવેલ અને ભૂતળા દાદાના મંદિર તરફ જવાના રસ્તે આવેલ પુલ બન્યા બાદ માત્ર 2 વર્ષના ગાળામાં તૂટી ગયો હતો. આરસી દવે, ચીફ ઓફિસર, ઉપલેટા નગરપાલિકા. સરકાર તરફથી 15% વિવેકાધીન યોજનાની ગ્રાન્ટ દર વર્ષે મળે છે. એ પૈકીની 2017-18 વર્ષની જે ગ્રાન્ટ નગરપાલિકાને મળેલ હતી એમાંથી નગરપાલિકાએ અંદાજે 20 લાખના ખર્ચના ભૂતળા દાદાવાળા પુલનું કામ મંજૂર કરાવેલ હતું અને 2018માં કામ પૂરું થયેલું હતું. અને ભારે વરસાદના કારણે પાણીનો પ્રવાહ વધારે આવવાથી 2020માં પુલ તૂટી ગયો હતો. સર, આજે 1 વર્ષ દિવસ થઈ ગયું છે, તે છતાં આ પુલની કામગીરી હજી હાથ ધરાઈ નથી, તો એના માટે શું કરવું? અત્યારે એ પુલના તૂટવાનું કારણ છે ને ટેકનિકલ સ્ક્રુટિની હેઠળ છે. અમારા કન્સલ્ટન્ટનો અભિપ્રાય બાકી છે કે આવ્યા પછી નક્કી થઈ શકશે કે એકચ્યુઅલ તૂટવાનું કારણ શું હતું અને હવે આગળની કાર્યવાહી નિયમ મુજબ શું કરી શકાય એરપોર્ટ આવ્યા બાદ જ નક્કી થઈ શકશે. નગરપાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવશે આ કામગીરી વિશે? નગરપાલિકા દ્વારા જો કોઈ કન્સર્ન એજન્સીની જવાબદારી ફિક્સ થતી હશે તો એજન્સી સામે ધોરણસરના પગલાં લેવામાં આવશે અને બાકી સરકારના નીતિ નિયમ મુજબ નોટ્સ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ કેટલો ટાઈમમાં કામગીરી ચાલુ થશે? નવા યોજનામાં નગરપાલિકા કામ મંજૂર કરાવે પછી આ કામ થઈ શકે. હાલમાં કોઈ યોજનામાં લેવામાં આવેલ નથી, પણ ટૂંક સમયમાં કોઈ પણ એક યોજનામાં આ કામ લેવામાં આવશે. અને આ પુલ ઉપલેટા નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો. પુલ તૂટી જતા પુલના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા છે ત્યારે નગરપાલિકા દ્વારા આ બાબતે તપાસ પણ કરવામાં આવી રહી છે અને નગરપાલિકા દ્વારા દોષિતો સામે યોગ્ય પગલાં ભરવાની વાત કરી છે. છેલ્લા 2 વર્ષથી તૂટી ગયેલ આ પુલ નવો બનાવવા માટે વારંવાર રજૂઆતના પગલે નગરપાલિકા દ્વારા આગામી સામાન્ય સભામાં નવી પ્રપોઝલ મૂકી અને ફરીથી નવો બને તે માટેનું આયોજન થશે અને નવો પુલ બનશે તેવું નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઇજનેર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે. હાલ તો પુલ નવો નહીં બનતા ખેડૂતોને પોતાના ખેતર જવા માટે મુશ્કેલી ભોગવવી પડે એમ છે. વરસાદી પાણી ભરાયા બાદ 7 કિલોમીટર ફરીને જવું પડશે, તેમજ સ્થાનિક લોકો પણ હેરાન પરેશાન છે. ત્યારે તંત્ર યોગ્ય પગલાં લે અને તાત્કાલિક નવો પુલ બનાવે તે જરૂરી છે. મેડા નિલેસ, મ્યુનિસિપલ ઇજનેર, ઉપલેટા નગરપાલિકા. મોજ નદી ઉપર ભૂતળા દાદા મંદિર તરફ જવા માટે 2017ની અંદર
19 લાખ ના ખર્ચે પાઇપ ક્લોટ બનાવવામાં આવેલ હતું, જે ગયા વર્ષે મોજ નદી મોજ જે ડેમ છે એ ભરાઈ જતા એક સાથે વધુ પાણી આવતા અને પાણીનો ભરાવો થતા તેમજ જે પાઇપ છે એની અંદર કચરો તથા બાવળ ફસાઈ ગયા બાદ વધુ પાણીના ફોર્સને કારણે એ પાઇપ ક્લોટનો લગભગ 31 મીટર જેટલો જે ભાગ છે એ તૂટી પડેલ હતો, જેની જે બાદ એનું ઇન્વેસ્ટિગેશન કરી અને એના અમારા જે નગરપાલિકાના કન્સલ્ટન્ટ છે એની પાસે આ અંગે અભિપ્રાય માગવામાં આવેલ હતો, જે અનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, આજે 1 વર્ષ થઈ ગયું છે, તે છતાં જે એની કોઈ કામગીરી શરૂ નથી થઈ અને એ પુલની અંદરમાં ખિલાસડી પણ એટલી નથી વાપરવામાં આવી કે પુલ રહી શકે, એના વિશે શું કહેશો? ના, એ તો જે તે વખતેના ડિઝાઇન મુજબ જ ખિલાસડીનો જે ડિઝાઇન હતો એ મુજબ જ વાપરવામાં આવેલ છે અને તે મુજબ જ બાંધકામ કરવામાં આવેલ છે. ત્યાંના ખેડૂતો દ્વારા હાલ કેટલી વખત આવેદન આપવામાં આવ્યું ચીફ ઓફિસર સાહેબને, તો તમને કોઈ જાતની જાણ કરેલી નથી નગરપાલિકા દ્વારા? અમે આની પહેલાં ગયા વર્ષે જ્યારે ખેડૂત દ્વારા બાબતે જાણ કરવામાં આવી હતી ત્યારે એનું રોજકામ કરેલું હતું અને ત્યાર પછી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તો હવે કેટલો ટાઈમમાં એ કામગીરી શરૂ થશે? એના માટે તો ટેન્ડરના ક્લોઝ મુજબ ખરેખર જો કોન્ટ્રાક્ટરની લાયબિલિટી મુજબ એને રિપેર કરવાનું થતું હશે તો એના દ્વારા રિપેર કરવાની કાર્યવાહી કરવામાં આવશે, અથવા તો નવો પાઇપ ક્લોટની જગ્યાએ જે હવે પછી પૂરની સામે ટકી શકે એ ટાઈપનું અન્ય સ્ટ્રક્ચર ઊભું કરવા માટેનું જે મંજૂર થશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે.